नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारे यूट्यूब चैनल MWP एज्युकेशन में। विद्यार्थी मित्रों, अहीं आपणे जोवाना छे धोरण नंबर 7 माटेनी सामयिक मूल्यांकन कसोटी, जे ऑक्टोबर मासमां आवानी छे, तेनो संस्कृत विषयनो संपूर्ण पेपर सोल्यूशन जोवाना छे। 25 માર્ક્સનું છે। તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી પહેલા જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ મૂકો। ચલો હવે આપણે જોઈએ સંપૂર્ણ પેપર સોલ્યુશનમાં। તો ફર્સ્ટ ઓફ ઓલ નીચે આપેલા ચિત્રોના આધારે તેમના સંસ્કૃતમાં નામ આપણે લખવાના છે। તો અહીં આપણે આપે છે, પહેલાં આપણને ઘરનું ચિત્ર આપેલું છે તો એનો આન્સર થશે ગૃહમ। નેક્સ્ટ છે આપણે જે બારી છે તેનો આવશે વાતાયનમ। ત્રીજું છે જે ચેર છે એનો આન્સર થશે આસંદ। ચોથું છે આપણે મોબાઈલ ફોન છે એને આપણે કહીશું પ્રમણ ભાષા। એના પછી છે માચિસ છે જેને આપણે કહીશું અગ્નિપેટિકા। એના પછી છે ઇસ્ત્રી છે જેને આપણે કહીશું સમીકર। એના પછી છે કોમ્પ્યુટર છે જેને આપણે સળગડ કણમ। એના પછી છે ચશ્મા છે એને આપણે ઉપનેત્રમ। નવમું આપણે માળા આપેલી છે એને આપણે જપમાલા। એના પછી દસમું આપેલું છે આપણને કિસકોલી તેને વૃક્ષ સાસિકા। તો આ હતું પ્રશ્ન નંબર 1। સિમ્પલ છે પ્રશ્ન, આપણે એટલે કે ચિત્ર જોઈને એના સંસ્કૃતમાં નામ લખવાના છે। ચલો એના પછી પ્રશ્ન 2 જોઈએ આપણે, ખાલી જગ્યા કોષનો ઉપયોગ કરીને ખાલી જગ્યા એટલે કે વાક્ય બનાવવાના છે 5 માર્ક્સમાં છે। જેમ કે ઉદાહરણ આપ્યું છે પક્ષી ખાલી જગ્યા ઉટતી દ્વારમ, તો એ દ્વારમનો યુઝ કરીને બનાવ્યું કે પક્ષી દ્વારમ દારમ ઉટતી। તો એને પ્રમાણે ભિક્ષુક ખાલી જગ્યા ગચતી તો ગૃહમ ગૃહમ ગચતી। શૃંગાલ ખાલી જગ્યા બ્રહ્મતી, વૃક્ષમ વૃક્ષમ ગચતી। નૃપ ખાલી જગ્યા ગચતી, આશ્રમ આશ્રમ ગચતી। સાધુ ખાલી જગ્યા વિહરતી, તીર્થ તીર્થમ વિહરતી। શિક્ષક ખાલી જગ્યા ગચતી, છાત્ર છાત્રમ ગચતી। ચલો પ્રશ્ન નંબર 3 છે, હવે પ્રશ્ન સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે 5 માર્ક્સમાં આપણને પૂછેલા છે। આ તમારે ગદ્ય વાંચવાનું છે। મેઘા વર્ષતી તદા કી પ્રવહતી, તો યદા મેઘ વર્ષતી તદા નીર પ્રવહતી, એટલે કે જો વરસાદ પડશે તો શું શેનો પ્રવાહ તમને જોવા મળશે, તો કે નીર યાની નદીનો પ્રવાહ। ચલો એના પછી બીજું છે, મેઘો વર્ષતી તદા ક તુષ્યતી, તો યદા મેઘો વર્ષતી તદા કૃષક તુષ્યતી, કોણ છે તો કૃષક યાની ખેડૂત। વૃષભ કૃત્ર વસતી, વૃષભ ક્યાં વસે છે તો વૃષભ હલમપી વસતી। ચલો એના પછી ક્ષેત્ર ક કરસતી, કરસતી ક્ષેત્ર વર્પિત ચ બીજમ। ચલો એના પછી છે કૃષિક કિવ પતિ, તો કૃષિક ક્ષેત્રે બીજ વપતિ। ચલો પ્રશ્ન નંબર 5ની વાત કરીએ આપણે, એમાં આપણે ગુજરાતી વાક્યમાં અનુવાદ કરવાનું છે, સોરી એનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે। એમાં પહેલું આપણને આ ખેડૂત છે તો એસ કૃષિક, પહેલાનો આન્સર આ પ્રમાણે થશે। નેક્સ્ટ બીજું, આ વેપારી છે તો એસ આપણિક। ત્રીજું વાત કરીએ, એક પક્ષી છે એસ પક્ષી। ચોથું વાત કરીએ, આ વૃક્ષ છે એસ વૃક્ષ। 5માની વાત કરીએ, આ કૂતરો છે એસ શ્વાન। તો વિદ્યાર્થી મિત્રો, આ તો સંપૂર્ણ 7મા ધોરણનું સંસ્કૃતનું પેપર સોલ્યુશન। બીજા પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આ પ્રમાણેના એકમ કસોટીના સામયિક કસોટીના નિદાન કસોટીના પેપર સોલ્યુશન મળતા રહે। થેન્ક યુ।